ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબકતા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે ફોરટ્રેક હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા, જ્યારે હાઈવે પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબકતા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વરસાદના કારણે ફોરટ્રેક હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા જ હાઈવે પર અવરજવર કરતા વાહન ચાલકોને ખાસ્સી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હેમલ ભટ્ટ અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હેમલ, ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ નોંધાયો છે, જેના કારણે હાઈવે પર પાણી ભરાઈ જવાની સ્થિતિ નિર્માણ પામી છે. શું છે સ્થિતિ? સંજીવની ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથના સમગ્ર તાલુકામાં સિઝનનો કુલ 113 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. તેને લઈને જે 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસતા રસ્તા ઉપર અને ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વાત કરવામાં આવે તો જે સોમનાથ જૂનાગઢ ફોરટ્રેક છે એ પણ પાણી ભરાઈ જવાના કારણે યાત્રિકોને મુશ્કેલી પડી રહી છે. તેમજ સાસણ અને સોમનાથને જોડતો જે રસ્તો છે એ પણ પાણી ભરાઈ જવાથી યાત્રિકો વારંવાર મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને વાત કરીએ તો જિલ્લા વહીવટી તંત્ર આ અનરાધાર વરસાદને કારણે એનડીઆરએફની ટીમ પણ બોલાવવાની એક જાહેરાત કરવામાં આવી છે. બિલકુલ હેમલ, માહિતી માટે આપનો આભાર. તો અનરાધાર વરસાદના કારણે એનડીઆરએફની ટીમ પણ સજ્જ રાખવામાં આવશે, કોઈ પણ અઘટિત ઘટના ન ઘટે તેના માટે.